નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 13મો, જેનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં એકદમ ફ્રીમાં PDF જોવા મળશે. જે શરૂ કરશો તો જોવા મળશે બધા ધોરણ. તેમાં ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 13મો. પ્રશ્ન 1, બંધ બસતા જોડકા જોડો, જેમાં પેલું છે એક સિંગી ભારતીય ગેંડા અસમની અંદર જોવા મળે, સમુદ્રના કાચબા તો ઓડિશાના સમુદ્ર કિનારે જોવા મળે છે, અને યાયાવર પક્ષીઓ જળ પ્લાવિત ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પેલું સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે, ખોટું. બીજું, પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, ખરું. અને ત્રીજું, કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, તો ખરું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો, જેમાં પેલું હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે, તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજું, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે, તો ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોળ, છારી ઢંઢ વગેરે સ્થળોએ આવે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો, જેમાં પહેલો પ્રશ્ન છે મેંગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો, તો મેંગ્રુવ જંગલોને સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા આંદામાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષ થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી બીજું છે પર્વતીય જંગલ વિશે માહિતી આપો, તો પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટર થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના શબ્દોની સમજૂતી આપો, જેમાં પહેલો શબ્દ છે યાયાવર પક્ષીઓ. તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂરથી આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. ત્યાર પછી બીજો શબ્દ છે પાનખર ઋતુ. તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે જંગલના પ્રકાર અથવા ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના કારણે ભારતમાં જંગલોના 5 પ્રકાર રચાય છે. જેમ પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશોમાં આવેલા છે.
આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલોના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, તેથી તે બારેમાસ લીલા રહે છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટીરૂપે, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મેહોગની, અબનુસ, રોઝવુડ, નેતર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેના વૃક્ષો પર પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી તે પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ભારતમાં આવેલ છે સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી સૂકા અને ઝાંખરાવાળા જંગલો. તો આ જંગલો 70 સેમીથી ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે. ત્યાર પછી છે પર્વતીય જંગલો. તો પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે, તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી ભરતીના જંગલો. તો મેનગ્રુવ જંગલો ભરતીની સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વૃક્ષે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. ત્યાર પછી ભારતની આબોહવા અને ઋતુઓ. તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ પ્રવર્તે છે, જેમાં શિયાળો છે તે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી, ઉનાળો માર્ચથી મે સુધી, ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર સુધી અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન જોવા મળે છે. જેમાં શિયાળો જોઈએ તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની પૂરી અને અતિ ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે, તેથી તેની અસરથી ઉત્તર ભારત તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યમાં બીજા વિસ્તારો કરતા વધુ ઠંડી અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય છે, જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. ત્યાર પછી જોઈએ ઉનાળો. તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતા ઓછું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. ત્યાર પછી ચોમાસુ. તો ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસુ સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી ભેતે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનોનો બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાંટો આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે.
ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ત્યાર પછી ચોથી ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી જમીન તરફ વહે છે, તેથી તે સૂકા હોય છે, પરિણામે તે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશમાં વાદળા વિનાનું સ્વચ્છ હોય છે. પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે, તેથી તે ભારતના પૂર્વ કિનારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે વરસાદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 14-13 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને દરેક પાઠની PDF જોવા મળશે. તો ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.